તમિલનાડુના વિરધુનગરમાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી મોટી કરુણાંતિકા સર્જાઈ છે ફેક્ટરીમાં ફટાકડા હોવાથી નાનકડી આગ ભીષણ બની ગઈ હતી આ દુર્ઘટનામાં અગિયાર વ્યક્તિના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે કોરોનાને કારણે હાલ સરકારે ક્રમશઃ વિવિધ રૂટની સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરી હતી હાલમાં ફક્ત પાસઠ ટકા જ ટ્રેનો કાર્યરત છે પરંતુ હવે કોરોના નિયંત્રણમાં હોવાથી તેમજ મુસાફરોની ભીડને ધ્યાને લઈ સરકાર તમામ ટ્રેન સેવાઓ પૂર્વવત કરવા જઈ રહી છે આગામી પહેલી એપ્રિલથી તમામ ટ્રેનો નિયમિત રૂપે દોડતી કરવા સરકારે નિર્ણય કર્યો છે જોકે આ અંગે હજુ કોઈ અધિકૃત ઘોષણા થવાની બાકી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે હાલ આચાર સંહિતા અમલમાં છે જેને કારણે રાજકીય પક્ષોના પ્રચાર કરતા બેનર તથા હોર્ડિંગ રસ્તાઓ પરથી ઉતારી લેવામાં આવ્યા છે પરંતુ હાલ રામ મંદિર નિર્માણ નિધિના કાર્યના બહાને અનેક રાજકીય આગેવાનોના નામોલ્લેખ સાથેના હોર્ડિંગ શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે તંત્ર પણ આ અંગે આંખ આડા કાન કરતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે જામનગર નજીક દરેડ ગામે સરકારી જમીન પર દબાણ અંગે ચોસઠ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો આ પ્રકરણમાં ડઝનબંધ લોકોની ધરપકડ પણ થઈ છે હવે આ પ્રકરણમાં વધુ અડસઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં આ પ્રકરણમાં કુલ એકસો બત્રીસ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે જામનગર નજીક કાલાવડ બાયપાસ પાસે ઇન્ડિકા કાર એકાએક સળગી ઉઠી હતી સદનસીબે આ દુર્ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો છે